રાજ્યમાં ફરી એક વખત મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે ધાનેરાની નદીઓમાં નવા નીરની આવક થઈ છે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે ભારે વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. 2015 અને 2017માં રેલ નદીના પાણીએ તબાહી સર્જી હતી ધાનેરામાં અને રેલ નદીમાં પાણી આવતા લોકોમાં હાલ તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ એક બાજુ ભય પણ જોવા મળી રહ્યો છે કે ભારે વરસાદના કારણે જો રેલ નદીમાં ગોળાપૂર આવે છે તો ક્યાંક તારાજી સર્જવાના એંધાણ પણ દેખાઈ રહ્યા છે. ભારે વરસાદ હાલ ગુજરાતમાં વરસી રહ્યો છે, એની સાથે હવામાન વિભાગ દ્વારા હજુ પણ 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે જ્યારે રેલ ધાનેરાની રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે ત્યારે આસપાસના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. એક બાજુ રેલ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ધાનેરામાં ભારે વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવા સૂચના આપી દેવાઈ છે. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. 2015 અને 2017ની જો વાત કરીએ તો આ રેલ નદીમાં પાણીના કારણે તબાહી સર્જી હતી ભારે વરસાદના કારણે, પરંતુ હાલ તો રેલ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ. તો ધાનેરામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે અને નદી કાંઠા વિસ્તારોમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે. 2015 અને 2017માં રેલ નદીના પાણીએ તબાહી સર્જી હતી, પરંતુ આ વખતે જે નવા નીરની આવક થઈ છે તેના કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ હજુ પણ હવામાન વિભાગ દ્વારા 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને નદી કાંઠાના વિસ્તારમાં એલર્ટ રહેવાની સૂચના આપી દેવાઈ છે. અને 2017માં રેલ નદીમાં ઘોડાપુર આવવાના કારણે તબાહી સર્જી હતી. હાલ તો ધાનેરામાં ભારે વરસાદથી રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. તાજ વધી સમગ્ર માહિતી મેળવે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી પાસેથી. પ્રકાશ, જણાવશો કે ધાનેરામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે, આસપાસના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, શું માહિતી? જે એના ચોક્કસથી વાત કરવામાં આવે તો ધાનેરા રેલ નદીમાં નવા નીરનું આગમન થયું છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રેલ નદી ફરીથી સજીવન થઈ છે. નદી કિનારે આજુબાજુના લોકોને અને આજુબાજુના જે ગામ પડે છે જે કિનારે, એ લોકોને તરત નગરપાલિકા દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને નદીમાં કોઈને ન જવાની સૂચના આપવામાં આવી છે. જો વધુમાં વાત કરવામાં આવે તો 2015 અને 2017માં આ જ નદી છે કે જે ધાનેરામાં પૂરની તબાહી સર્જી છે અને લાખો અને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું. રેલ નદીમાં પાણી આવતો લોકોમાં હાલ તો ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે. જી, આભાર સમગ્ર માહિતી બદલ. તો રેલ નદીમાં પાણી આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધાનેરામાં ભારે વરસાદના કારણે રેલ નદીમાં નવા નીરની આવક થઈ છે. નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ રહેવાની પણ સૂચના આપી દેવામાં આવી છે. આજુબાજુના ગામ લોકોને પણ સાવચેત રહેવાની સૂચના આપી દેવામાં આવી છે. 2015 અને 2017માં રેલ નદીના પાણીએ તબાહી સર્જી હતી અને તે બાદ હજુ પણ ભારે વરસાદ પડી શકે તે માટે લોકોમાં રેલ નદીને લઈને ભય ફેલાયો છે.